Hi friends, so last time we have seen the advantage and disadvantage of static digital energy meter. Digital energy meter જે આપણા ઘરે છે બરાબર બધાએ જોયું તો ડિજિટલ એનર્જી મીટર માં શું શું બતાવે એમ એમાં કઈ કઈ મુશ્કેલી એના ફાયદા ગેરફાયદા બધું જોયું તો બરાબર તો એના પછી હવે આપણે એના એપ્લિકેશન પણ ક્યાં ક્યાં છે એ પણ જોયું તો હવે આપણે એ જોવાનું છે કે સ્ટેટિક એનર્જી મીટરમાં આવે શું બરાબર એમાં કયા કયા પાર્ટસ આવે એમાં કઈ રીતના બધું થાય છે આ બધું એ આપણે જોવાનું છે બરાબર હવે આ મીટર છે એને જરૂરી વોલ્ટેજ અથવા કરંટ લેવા માટે આપણે અહીંયા સીટી અને પીટી રાખીએ છીએ જે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર બરાબર એ આપણે આગળ આવે છે બરાબર સીટી પીટી એ અહીં મીટરની અંદર જ હોય આ સીટી અને પીટી છે ત્રણેય લાઇનનો જો આ કરંટ છે અને અહીંયા ત્રણેય લાઇનની પીટી પીટી હંમેશા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે એ પેરેલલમાં હોય અને સીટી છે એ સિરીઝમાં હોય લાઇનની બરાબર આ સીટી અને પીટી મારફત છે ને કરંટ અને વોલ્ટેજ સિગ્નલને સ્ટેપ ડાઉન કરવાના આ કરંટ ટ્રાન્સફોર્મર છે એ કરંટને સ્ટેપ ડાઉન કરશે અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે એ વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરશે બરાબર એ જોઈતી કિંમત ઉપર સ્ટેપ ડાઉન કરીને આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટને આપવાના આ બધી ઇલેક્ટ્રોનિક સર્કિટ અમુક વોલ્ટેજ લેવલ અથવા વોલ્ટેજ અમુક કરંટ લેવલ ઉપર કામ કરે બરાબર તો એને જોઈતી કિંમતના વોલ્ટેજ અને કરંટ લેવા માટે આ સીટી અને પીટી રાખેલું છે બરાબર હવે આ સિગ્નલ કરંટ માટેના અથવા વોલ્ટેજ માટેના અલગ અલગ એનાલોગ બ્લોકને આપવામાં આવે જો આ બ્લોક છે એનાલોગ વોલ્ટેજ બ્લોકનો વોલ્ટેજ માટેનો છે અને આ એનાલોગ બ્લોક છે કરંટ માટેનો છે બરાબર હવે અહીંયા આ એનાલોગમાં શું કરે તો કે આમાં અમુક સિગ્નલ છે એને જરૂરી એમ્પ્લિફિકેશન કરવામાં આવે અથવા તો પ્રોસેસિંગ કરવામાં આવે બરાબર જે અમુક સિગ્નલ છે જે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને જે આપવામાં આવે એનું અમુક સિગ્નલનું પ્રોસેસિંગ અથવા તો એમ્પ્લિફિકેશન કરવામાં આવે બરાબર અને આ બ્લોકમાંથી ત્રણ સિગ્નલ નીકળે જો એક RI, YI અને BI બરાબર એટલે કે આર ફેઝનો કરંટ વાય ફેઝનો કરંટ બી ફેઝનો કરંટ એવી જ રીતે આ વોલ્ટેજ બ્લોકમાંથી RV, YV અને BV બરાબર એટલે કે આર ફેઝનો વોલ્ટેજ વાય ફેઝનો વોલ્ટેજ અને બી ફેઝનો વોલ્ટેજ બરાબર હવે આ સિગ્નલ છે ને એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને આપવામાં આવે છે બરાબર આ શું કરશે તો કે આ જે એનાલોગ સિગ્નલ હતું એનું ડિજિટલ સિગ્નલમાં રૂપાંતર કરશે બરાબર કારણ કે જે આપણે જોયું હતું ને કે આ ડિજિટલ એનર્જી મીટરમાં માઇક્રો પ્રોસેસર ચિપ ને એ બધું આવતું હોય બરાબર તો એને એ ડિજિટલ સિગ્નલ ઉપર કામ કરે બરાબર 0-1 એવા ડિજિટલ સિગ્નલ ઉપર ડિજિટલ સિગ્નલમાં કરવા માટે અહીંયા એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર રાખેલું છે બરાબર હવે આ ડિજિટલ સિગ્નલ છે ને એ માઇક્રો કંટ્રોલરને આપવામાં આવે માઇક્રો કંટ્રોલર છે બરાબર અને માઇક્રો કંટ્રોલરમાં શું હોય તો કે એમાં માઇક્રો પ્રોસેસર હોય બરાબર જેમાં એરિથમેટિક અને લોજિકલ યુનિટ હોય બરાબર એરિથમેટિક મલ્ટિપ્લિકેશન સબટ્રેક્શન સમેશન એ બધા ઓપરેશન એમાં થતા હોય બરાબર પ્રોગ્રામ તથા ડેટા સ્ટોરેજ માટે રજિસ્ટર્સમાં મેમરી બેંક હોય એમાં મેમરી પણ હોય રેકોર્ડિંગ પણ થાય કે કેટલું ક્યારે શું કેટલું રીડિંગ હતું એ બધું બરાબર કોમ્યુનિકેશન પોર્ટ પણ રાખેલા હોય બહારથી ટ્રાન્સમીટર રિસીવરથી આપણે કોમ્યુનિકેટ પણ કરી શકીએ બરાબર હવે આ અહીંયા છે ને સિગ્નલનું પ્રોસેસિંગ કરવામાં આવે છે જેમ કે વોલ્ટેજ અને કરંટના પલ્સનો છે એ ગુણાકાર કે ગુણાકાર કરીને ઇન્ટિગ્રેશન અથવા તો બીજા ડિસિઝન વગેરે પણ અહીંયા થઈ શકે છે બરાબર માઇક્રો પ્રોસેસર બ્લોકમાં અને માઇક્રો કંટ્રોલરનું આઉટપુટ છે ને એ પલ્સના રૂપમાં હોય બરાબર અને પલ્સની સંખ્યા હોય ને આ જે માઇક્રો કંટ્રોલરનું આઉટપુટ છે એ પલ્સના રૂપમાં હોય ને પલ્સની સંખ્યા છે એ કિલોવોટ અવરના પ્રમાણમાં કિલોવોટ અવર એટલે યુનિટ બરાબર જે આપણે યુઝ કરીએ છીએ એનર્જી બરાબર એના પ્રમાણમાં છે પલ્સ છે માઇક્રો કંટ્રોલર છે એ પ્રોડ્યુસ કરશે બરાબર હવે માઇક્રો કંટ્રોલરનો આઉટપુટ છે એ ડિસ્પ્લે ડિવાઇસમાં આપવામાં આવે છે બરાબર ડિસ્પ્લે કરવા માટે તો ડિસ્પ્લે ડિવાઇસ તરીકે અહીંયા લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એટલે કે LCDનો ઉપયોગ કરવામાં આવે છે સપ્લાય જાય તો LCD કામ કરતાં બંધ થઈ જાય છે આથી રજિસ્ટર થયેલ એનર્જીનું રીડિંગ નષ્ટ ના થાય એના માટે શું કરવાનું તો કે બેટરી બેકઅપ રાખવું પડે બરાબર આ જે બેટરી બેકઅપ છે એ આમાં રાખવામાં આવે છે હવે આપણને એમ થાય કે આ બેટરી તો રાખીએ પણ બેટરીની લાઈફ પણ પ્રમાણમાં ઓછી છે બરાબર બેટરી ઘડીકમાં છે નષ્ટ થઈ જાય બહુ ડેમેજ થઈ જાય બરાબર આના કારણસર આપણે ઇમ્પલ્સ કાઉન્ટર છે રજિસ્ટરનો યુઝ થાય ઇમ્પલ્સ કાઉન્ટર રજિસ્ટર બરાબર એટલે એમાં એ થતું નથી આથી રજિસ્ટર થયેલું એનર્જી છે ને એનું રીડિંગ નષ્ટ નથી થઈ જતું
આ રજીસ્ટર સ્ટેપર મોટર દ્વારા ડ્રાઈવ થાય, એટલે કે આ જે રજીસ્ટર છે એ સ્ટેપર મોટરથી ડ્રાઈવ થાય, એટલે માઇક્રોકન્ટ્રોલરનું આઉટપુટ છે એ સ્ટેપર મોટરને આપવાનું અને એનું આઉટપુટ છે એ ઇમ્પલ્સ કાઉન્ટર ટાઈપ રજીસ્ટરને આપવાનું. બરાબર, સ્ટેપર મોટર અથવા ઇમ્પલ્સ કાઉન્ટર ટાઈપ રજીસ્ટરનો અહીંયા યુઝ કરવાનો. બરાબર, તો આ રીતે ડિજિટલ સ્ટેટિક ડિજિટલ એનર્જી મીટરમાં આખો ડાયાગ્રામ છે. સૌ હું રિવિઝન કરી નાખું કે આમાં અમુક આ લોડ આ સપ્લાય થ્રી ફેઝ સપ્લાય છે એના દ્વારા લોડને સપ્લાય મળે છે, તો એ લોડને સપ્લાય મળે એની પહેલાં જ તે છે અહીંયાથી આ મીટર જોડેલું હોય. બરાબર, સીટી છે એ સિરીઝમાં, પીટી છે એ પેરેલલમાં, એના દ્વારા એનાલોગ બ્લોક કરંટ, એનાલોગ બ્લોક વોલ્ટેજ, બરાબર, એ એનું સિગ્નલ છે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને આપવામાં આવે જરૂરી સિગ્નલ. અહીંયા એનાલોગ બ્લોકમાં શું થાય તો કે જરૂરી એમ્પ્લિફિકેશન કે પ્રોસેસિંગ થાય. બરાબર, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર શું કામ રાખ્યું તો કે માઇક્રો કંટ્રોલર છે એ ડિજિટલ સિગ્નલ ઉપર વર્ક કરે. બરાબર, એટલે આ એનાલોગ કંટ્રોલરને ડિજિટલમાં કન્વર્ટ કર્યું. બરાબર, પછી આ માઇક્રો કંટ્રોલર છે એ અમુક એરિથમેટિક લોજિકલ યુનિટ ઇન્ટિગ્રેશન ગુણાકાર જે કંઈ પણ કરવાનું હોય કિલોવોટ અવર. બરાબર, એટલે કે આ કરંટ અને આ વોલ્ટેજ. બરાબર, આ કરંટ અને વોલ્ટેજ એટલે બેનો પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ, એટલે કે કરંટ અને વોલ્ટેજનો ગુણાકાર કરશે. એવું બધું કંઈક ગમે તે ઓપરેશન કરવાના હોય એ રાખ્યું. બરાબર, એના દ્વારા મોટર સ્ટેપર મોટરથી પલ્સ કાઉન્ટરમાં આપણને ડિસ્પ્લે માટે રાખ્યું છે. બરાબર, એલસીડી ડિસ્પ્લે એલસીડી ટાઈપ હોય તો શું થાય, એમાં નશ થઈ જાય, એટલે આ નશ ના થાય એટલે આવું આવી રાખ્યું છે. બરાબર, હવે આપણે થ્રી ફેઝ એનર્જી મીટર છે. બરાબર, તો એના અમુક સ્પેસિફિકેશન્સ હોય. બરાબર, કે થ્રી ફેઝ આપણે એનર્જી મીટર લેવું હોય તો એમાં કોઈ આપણે નવું ખરીદવું હોય. બરાબર, તો એને અમુક સ્પેસિફિકેશન્સ પર રાખવા પડે કે કઈ રીતનું છે. તો એમાં સૌથી પહેલાં ટાઈપ બુકમાં જોતા જજો બધા, કે થ્રી ફેઝ એનર્જી મીટરનો ટાઈપ કેવો છે. એસી થ્રી ફેઝ ફોર વાયર હોય, એસી થ્રી ફેઝ થ્રી વાયર પણ હોય, સિંગલ ફેઝ પણ હોય, તો આ ટાઈપ માટે એસી થ્રી ફેઝ ફોર વાયર. બરાબર, પછી એમસી થ્રી પી એવો નંબર હોય. પછી વોલ્ટેજ કેટલા, તો કે 240, એક ફેઝમાં 240 આપ્યો હોય તો 3×240 એમ કરેલા છે. બરાબર, કરંટ એ પ્રમાણે 10-40 એમ્પિયર સુધીનો, ફ્રિકવન્સી તો 50 હર્ટ્ઝ જ હોય. પછી પલ્સ પર કિલોવોટ અવર, એક કિલોવોટ અવરે કેટલી પલ્સ, તો કે 3200 પલ્સ. બરાબર, પછી ક્લાસ ઓફ એક્યુરસી, એક્યુરસીનો ક્લાસ જે આપણે પહેલાં ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટમાં જોયું હતું ને, કે ક્લાસિફિકેશન ક્લાસ ઓફ એક્યુરસી 1.0, એટલે કે 1 પ્લસ ઓર માઇનસ 1 સુધી એરર એક્યુરસી એરર છે ચલાવી દેવાય. બરાબર, તો આ થયું ડિજિટલ એનર્જી મીટર. બરાબર, હવે આપણો ન્યૂ ટોપિક છે કે એક્સટેન્શન ઓફ રેન્જ ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, એટલે કે આપણે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ વધારવી હોય તો શું કરવાનું, એટલે એની જરૂર શું કામ પડે, તો કે મૂવિંગ આયન અથવા મૂવિંગ કોઇલ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ડીસી અથવા એસી સર્કિટમાં કરંટ, વોલ્ટેજ, પાવર, પાવર ફેક્ટર વગેરે આપણે મેઝર કરવા માટે યુઝ થાય છે. બરાબર, મેન્યુફેક્ચરિંગ આસ્પેક્ટને લીધે મોટરોની બેઝિક રેન્જ છે એ લિમિટ હોય. આપણે અમુક મીટર છે આટલી રેન્જમાં જ બનાવી શકીએ. બરાબર, એની કંઈક અમુક લિમિટ હોય. બરાબર, એટલે કે બેઝિક રેન્જ અમુક લિમિટ કરતાં વધારે રાખી શકીએ નહીં. દાખલા તરીકે આપણે પીએમએમસી ટાઈપ છે, પરમાનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપ મીટરની સ્પ્રિંગની કરંટ કેપેસિટી છે એ 20 mA જ છે. બરાબર, બરાબર છે, એટલે એની અમુક લિમિટ છે કે 20 mA સુધી જ હોય. બરાબર, એટલે આ કરંટ કેપેસિટી વધારવાથી મૂવિંગ સિસ્ટમનું વેઇટ પણ વધી જાય જો આ કરંટ કેપેસિટી વધારીએ તો. બરાબર, એટલા માટે ટોર્ક વેઇટનો રેશિયો છે ઘટે. બરાબર, વજન વધારે એટલે ટોર્ક વેઇટનો ગુણોત્તર વધે ઘટે. આથી આ પ્રકારના એમીટર છે એ ફૂલ સ્કેલ માટે 50 mV to 100 mV વોલ્ટેજ ડ્રોપ માટે ડિઝાઇન કરવામાં આવે છે, અને વોલ્ટમીટરને ફૂલ સ્કેલ માટે જ 20, 10, 5 કે 1 mA ની કરંટ કેપેસિટી માટે ડિઝાઇન કરવામાં આવે છે. બરાબર, ટોર્ક વેઇટ રેશિયો સરખો કરવા માટે. બરાબર, અમુક લિમિટ કરવા માટે. ઉપરાંત જો આપણે ફ્યુચર એક્સપાન્શન માટે ભવિષ્યમાં જો મીટરની રેન્જ વધારવાની જરૂર પડે અને મલ્ટીમીટરમાં પણ કરંટ અને વોલ્ટેજની વિવિધ રેન્જની જરૂર પડે છે. બરાબર, આપણે ભવિષ્યમાં વધારે કરંટ વોલ્ટેજ મેઝર કરવા માટે તો કયા કારણસર રેન્જ વધારવાની જરૂર પડે, તો કે મેન્યુફેક્ચરિંગની સંદર્ભમાં મીટરની બેઝિક રેન્જ વધારવા માટે. આપણે જે મીટર મેન્યુફેક્ચર કરતા હોય તો એની વધારે રેન્જની જરૂર હોય
તો બેઝિક રેન્જ વધારવા માટે, પછી ભવિષ્યમાં રેન્જને વધારવા માટે, ફ્યુચર એક્સપાન્શન માટે બરાબર, અને મલ્ટીમીટરના ઉપયોગ માટે. મલ્ટીમીટરનો યુઝ કરીએ તો પણ રેન્જને વધારવાની જરૂર પડે બરાબર. એટલે કે એમીટર અને વોલ્ટમીટરની કરંટ કોઇલને રેન્જ વધારવા માટે, એટલે આ કરવું હોય તો શું કરવાનું, તો કે એમીટર અને વોલ્ટમીટરની કરંટ કોઇલ બરાબર, સીસી કરંટ કોઇલની રેન્જ વધારવા માટે શન્ટનો યુઝ કરવાનો, શન્ટનો બરાબર. અને શન્ટનો ઉપયોગ છે એસી ડીસી બંનેમાં કરી શકાય. અને વોલ્ટમીટર અને વોટમીટરની પ્રેશર કોઇલની રેન્જ વધારવા માટે મલ્ટીપ્લાયરનો યુઝ કરવાનો બરાબર. કરંટમાં એમીટરમાં કરંટ જ હોય, એ સિરીઝમાં જ હોય, એટલે એમાં શન્ટનો યુઝ કરવાનો. અને વોલ્ટેજ છે, વોલ્ટમીટર એ તો પેરેલલમાં હોય એટલે એને મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરવાનો. અને વોટમીટર છે એમાં કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ બે આવે, એટલે કે શન્ટ અને મલ્ટીપ્લાયર બંનેનો યુઝ કરવો પડશે. એટલે વોટમીટરમાં કરંટ કોઇલ અને માટે શન્ટનો, અને પ્રેશર કોઇલ માટે મલ્ટીપ્લાયરનો યુઝ કરવાનો બરાબર. હવે મલ્ટીપ્લાયરને પણ એસી કે ડીસી બંને પર ઉપયોગમાં લઈ શકાય બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે એ બે ટાઈપનો હોય, કરંટ ટ્રાન્સફોર્મર, પોટેન્શિયલ પોઈન્ટ હોય, સીટી ને પીટી આપણે આગળ ભણવાનું આવશે બરાબર. કરંટ ટ્રાન્સફોર્મરનો યુઝ એમીટર અથવા તો વોટમીટર, પાવર ફેક્ટર મીટર, એનર્જી મીટર વગેરેની કરંટ કોઇલને રેન્જ વધારવા માટે છે આપણે યુઝ કરીએ છીએ કરંટ ટ્રાન્સફોર્મરનો બરાબર. અને કરંટ ટ્રાન્સફોર્મર સીટી છે એનો યુઝ ખાલી એસી ઉપર જ થઈ શકે બરાબર. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો પણ ડીસી ઓલા સોરી એસી પર જ થઈ શકે, ડીસીમાં ટ્રાન્સફોર્મર હોય નહીં બરાબર. જે તમે મશીનમાં ભણશો કે ટ્રાન્સફોર્મર ડીસી સપ્લાય ઉપર ના ચલાવી શકે બરાબર. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો યુઝ પણ વોલ્ટમીટર તથા વોટમીટર, પાવર ફેક્ટર મીટર, એનર્જી મીટર વગેરેની પ્રેશર કોઇલની રેન્જ વધારવા માટે છે એનો યુઝ થાય છે બરાબર. હવે એ મીટરની રેન્જ વધારવા માટે શન્ટનો યુઝ કઈ રીતે કરવો, યુઝ ઓફ શન્ટ ફોર એક્સટેન્ડિંગ રેન્જ ઓફ એ મીટર. એ મીટરની રેન્જ વધારવી છે બરાબર, તો એનો આપણે કઈ રીતે યુઝ કરવાનો, તો શન્ટ, શન્ટ એટલે શું, તો કે શન્ટ એ છે ને એક લેસ રેઝિસ્ટન્સ, ઓછો પ્રતિરોધ છે, જેને ઇન્સ્ટ્રુમેન્ટની કોઇલના વધારાના કરંટને ડાયવર્ટ કરવા માટે કોઇલની સમાંતરમાં એટલે કે પેરેલલમાં જોડવામાં આવે છે. શું કામ, તો કે ઇન્સ્ટ્રુમેન્ટની કોઇલના જે વધારાનો કરંટ છે એને ડાયવર્ટ કરવા માટે કોઇલની સમાંતરમાં પેરેલલમાં છે જોડવામાં આવે. અને શન્ટના ઉપયોગથી એમીટરની કરંટ રેન્જ વધારી શકાય છે બરાબર. હવે શન્ટની સામાન્ય જરૂરિયાતો, રિક્વાયરમેન્ટ્સ ઓફ સિમ્પલ શન્ટની શું, તો કે શન્ટ મટીરિયલનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓછો અને અચળ હોવો જોઈએ બરાબર. જો ટેમ્પરેચર વધે તો એમાં એરર આવી શકે બરાબર. એટલે કે શન્ટ મટીરિયલ, શન્ટમાં જે આપણે યુઝ કર્યો ને મટીરિયલ, એની ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓછો હોવો જોઈએ અને અચળ હોવો જોઈએ બરાબર, કોન્સ્ટન્ટ હોવો જોઈએ. પછી સમયના વહન સાથે શન્ટના રેઝિસ્ટન્સમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. અમુક ટાઈમ પછી એમાં રેઝિસ્ટન્સ વધે તો એ ના ચાલવું જોઈએ બરાબર. ટાઈમ સાથે રેઝિસ્ટન્સમાં કંઈ ચેન્જ થવો જોઈએ નહીં બરાબર. અને શન્ટમાંથી કરંટના વહનને લીધે ટેમ્પરેચરમાં ઘણો વધારો થવો જોઈએ બરાબર. શન્ટમાંથી કરંટનો ફ્લો થવાનો છે તો એના લીધે ટેમ્પરેચરમાં કંઈ વધારો કે ઘટાડો, વધારો ના થવો જોઈએ બરાબર. અને તેનું થર્મો ઇએમએફ ઓછું હોવું જોઈએ, એટલે કે ટેમ્પરેચરના લીધે એમાં વોલ્ટેજ છે એ ઓછો હોવો જોઈએ બરાબર. અને ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ માટે સામાન્ય રીતે મેંગાનીન અને એસી ઇન્સ્ટ્રુમેન્ટ માટે કોન્સ્ટન્ટ ટર્ન્સનો યુઝ થાય છે બરાબર. કોન્સ્ટન્ટ ટર્નનો એસી માટે અને ડીસી માટે મેંગાનીનનો, તો મેંગાનીનનો. તો હવે આ શન્ટની થિયરી શું છે, એનું ઇક્વેશન્સ આવે છે, એના અમુક એક્ઝામ્પલ્સ આવે છે. શન્ટ પછી એની પછી મલ્ટીપ્લાયર છે અને પછી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે અને આપણું આ ચેપ્ટર પૂરું થાય છે બરાબર. સિલેબસમાં આપણે આ થર્ડ ચેપ્ટર છે આખું બરાબર, એક્ઝામ્પલ્સ નથી બરાબર, ખાલી થિયરી જ છે. તો જે કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર. થેન્ક યુ. તો આ શન્ટ અને ડિજિટલ, આ શન્ટનો યુઝ શું કામ થાય, તો કે મીટરની રેન્જ વધારવા માટે બરાબર છે. કાંઈ ના ખબર પડે તો પૂછજો. થેન્ક યુ. ઓકે.